બાળ દોસ્તો કેમ છો મજામાં ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે બાળ દોસ્તો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત ગમત મારી નોટબુકમાં પ્રકરણ આઠ નકશા આલેખન તે ભણીશું નકશાનું અવલોકન નીચે આપેલ ફોટો અને તેના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો બાળ દોસ્તો અહીં તમને સરસ મજાનો એક નકશો આપેલ છે તે નકશો શેનો છે રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમનો બાજુમાં તમે ચિત્રો જોવો છો તે નકશો તમને અહીં આપેલ છે રાષ્ટ્રપતિ નેશનલ સ્ટેડિયમ સુધી વચ્ચે વિજય ચોક આવે આવે છે છે જનપથ માર્ગ આવે છે અને નેશનલ સ્ટેડિયમની અંદર રાઉન્ડમાં ઘણા બધા રસ્તા છે તો તમે અહીં જુઓ તમને તેના પરથી નીચે પ્રશ્નોના જવાબ માંગ્યા છે તમારે તે આપવાના છે આપણે પ્રશ્નો જોતા જઈએ અને નકશો સમજતા જઈએ પહેલો પ્રશ્ન છે કે આપેલ નકશો શેનો છે આપેલ નકશો શેનો છે તમને અહીં જુઓ શું કહ્યું છે રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમ સુધીનો સીધો માર્ગ છે તો આપણો જવાબ શું આવશે આપેલ નકશો રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમ સુધીનો માર્ગ દર્શાવે છે નકશા પરથી ખ્યાલ આવે છે કે નેશનલ સ્ટેડિયમ અને રાષ્ટ્રપતિ ભવન એક જ માર્ગની સામસામે બાજુએ છે સાચું કે ખોટું રાષ્ટ્રપતિ ભવન ઉપર છે નેશનલ સ્ટેડિયમ નીચે છે બંને સીધો એક માર્ગમાં આવેલો છે તમે જુઓ તો સાચું કે ખોટું તો તે સાચું હવે જુઓ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ તરફ જવાનો જવા ક્યાં માર્ગ જવું પડે છે વિજય ચોકથી ઇન્ડિયા માર્ગ જવા માટે વિજય ચોક ક્યાં છે તો તમે અહીં જોઈ શકો છો વિજય ચોક ક્યાં છે વિજય ચોક આ રહ્યો અને ઇન્ડિયા ગેટ ક્યાં છે ઇન્ડિયા ગેટ આ રહ્યો તો જુઓ તો અહીં જુઓ તમને અહીં ઇન્ડિયા ગેટ દેખાય છે આ ઇન્ડિયા ગેટ છે વિજય ચોકથી ઇન્ડિયા ગેટ આવવા માટે આ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ આવવા માટે વચ્ચે કયો માર્ગ આવે છે રાજપથ માર્ગ તો આપણો જવાબ શું આવશે કે વિજય ચોકથી ઇન્ડિયા ગેટ તરફ જવા રાજપથ માર્ગે જવું પડે છે રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટની વચ્ચે ક્યાં કયા રસ્તાઓ આવેલા છે તો રાષ્ટ્રપતિ ભવનથી ક્યાં જવા માટે ઇન્ડિયા ગેટ જવા માટે કયા કયા માર્ગ વચ્ચે આવે છે આ રાષ્ટ્રપતિ ભવન છે અને આ ઇન્ડિયા ગેટ છે તો બંનેમાં તમે જુઓ તો વચ્ચે કયા માર્ગ આવે છે તો રાષ્ટ્રપતિ ભવનથી અહીં રાજપથ માર્ગના રફી માર્ગને જનપથ માર્ગ આવે છે પછી વિજય ચોકથી સૌથી નજીક તિલક માર્ગ છે સાચું કે ખોટું તો વિજય ચોકથી સૌથી નજીક તિલક માર્ગ છે વિજય ચોક ક્યાં છે અહીં ઉપર વિજય ચોક આપેલ છે તમને અને અહીં જુઓ અહીં વિજય ચોક છે અને અહીં નીચે તિલક માર્ગ આપેલો છે તો બંને દૂર છે તમને આપેલું છે તેમાં દર્શાવવાનું છે તો તમે જુઓ અહીં નેશનલ સ્ટેડિયમ છે જે તમને દેખાય છે કે નહીં તો નેશનલ સ્ટેડિયમ આ રહ્યું જો તમે અહીં જુઓ તો નેશનલ સ્ટેડિયમ આ રહ્યું તે તમને દેખાય છે ને તો હા હા તે દેખાય છે રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક શું છે માનસિંહ રોડ વિજય ચોક તિલકમાર્ગ કે નેશનલ સ્ટેડિયમ તો રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક શું છે વિજય ચોક તો ઓપ્શન બી શું આપણો જવાબ આવશે બી હવે જુઓ નકશા પરથી દિશાને અંતર શોધવાનું છે નીચે આપેલ નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો અહીં તમને એક જુઓ સૂચના આપેલ કે સ્કેલમાં પાંચ એક સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર તમારે ગણવાનું છે જુઓ તમને શું કીધું છે કે એક સેમી બરાબર બે કિલોમીટર ગણવાનું છે તમારે સ્કેલમાં તમે એક સેન્ટીમીટર ગણો ને તો આપણે કિલોમીટરમાં કેટલું ગણવાનું બે ગણવાનું હવે તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ વાસણા ચાર રસ્તાની પાસે બસ સ્ટોપ છે સાચું કે ખોટું તો વાસણા ચાર રસ્તા અહીં ખૂણામાં તમને આપેલ છે જુઓ અહીં વાસણા ચાર રસ્તા તમને આપેલ છે તેના પરથી જો બસ સ્ટોપ નજીક છે સાચું તો હા તે સાચું આવશે હવે જો મંદિરથી ઘર કઈ દિશામાં છે તમે મંદિર જુઓ છો મંદિર ક્યાં છે મંદિર આ રહ્યું આ મંદિર છે અને આ ઘર બધા આપેલા છે તમને શું કહે છે મંદિરથી ઘર કઈ દિશામાં છે તમને અહીં બાજુમાં એક નકશો આપેલ છે જુઓ તો આપેલો છે ને કે શેનો છે પૂર્વ ઉત્તર ને દક્ષિણ તમને અહીં દિશા આપેલ છે તો તમને અહીં મંદિર જુઓ અને આ મેહુલનું ઘર જે બધા ઘર છે તે જુઓ તો અહીં જુઓ મંદિરથી ઘર અહીં નીચેની સાઈડ છે તો નીચેની બાજુ કઈ દિશા આવેલી છે આ નીચેની બાજુ દક્ષિણ તો આપણો જવાબ શું આવશે ઘર દર્શાવેલા છે તો દુકાનો કેટલી છે તો ચાર દુકાનો અને ત્રણ ઘર દર્શાવેલા છે દુકાનોથી મેહુલનું ઘર કઈ દિશામાં છે દુકાનોથી મેહુલનું ઘર આપણને કયું છે અહીં મેહુલનું ઘર આપેલ છે અહીં દુકાનો છે આ સાઇડ જવાનું છે આપણે આ બાજુ આવવાનું છે તો જુઓ તો અહીંથી અહીંથી આ બાજુ પશ્ચિમ બાજુ શું જવાબ આવશે પશ્ચિમ દુકાનથી મેહુનું ઘર પશ્ચિમ દિશામાં આવેલું છે બગીચાથી વાસણા ચાર રસ્તા વચ્ચેનું કુલ અંતર કેટલું થાય બગીચાથી વાસણા ચાર રસ્તા બગીચો ક્યાં છે બગીચો આ રહ્યો અને વાસણા ચાર રસ્તે પહોંચવાનું છે એવું કહ્યું છે ને આપણને તો તમે જુઓ બગીચાથી વાસણા ચાર રસ્તે જવાનું છે તો અહીં કેટલું છે ત્રણ સેન્ટીમીટર ત્રણ વત્તા અહીં આટલું ત્રણ તેના પછી ઉપર કેટલું છે વત્તા ચાર અને અહીં જુઓ આ વત્તા પાંચ તો આપણો શું ત્રણ વત્તા ચાર બરાબર સાત વધતા પાંચ એટલે જવાબ આવશે આપણો બાર પણ આપણે તમે ઉપર જુઓ તો કે શું કહ્યું છે કે એક સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર ગણવાનું છે આપણો જવાબ બાર આવ્યો ને આપણો કેટલો જવાબ આવ્યો બાર તો આપણે ગુણ્યા બે કરવાના કેટલા કરવાના બે બાર ગુણ્યા બે બરાબર ચોવીસ તો આપણો જવાબ શું આવશે ચોવીસ કિલોમીટર થાય હવે છઠ્ઠો પ્રશ્ન જો વાસણા ચાર રસ્તાથી ગાંધીપુલ ખાલી જગ્યા કિલોમીટર થાય વાસણા ચાર રસ્તાથી ગાંધીપુલ જોવાનું છે તો આપણે વાસણા જોઈએ અને પછી ગાંધીપુલ જોઈએ તો વાસણા ક્યાં છે વાસણા ચાર રસ્તા આ રહ્યો અને ગાંધીપુલ આ રહ્યો આપણે અહીં વચ્ચેનો માર્ગ કેટલું છે પાંચ થયો આ બાજુ કેટલું થયું પાંચ તો આપણે જુઓ તો પાંચ વત્તા પાંચ બરાબર કેટલું થાય દસ દસ થાય ને જવાબ સરવાળો હવે આપણે ઉપર સૂચના શું આપેલી હતી એક સેન્ટીમીટર બરાબર કેટલા કરવાના બે કિલોમીટર અહીં સેમી આપેલા છે તો આપણે કિમીમાં કરવાનો છે તો આપણે શું કરીશું દસ ગુણ્યા બે દસ દુ કેટલા થાય વીસ તો આપણો જવાબ કેટલો આવ્યો વીસ કિલોમીટર થાય તો આપણે શું લખીશું વાસણા પર ચાર રસ્તાથી ગાંધી પુલ ખાલી જગ્યા કિલોમીટર થાય તો બીજું ઓપ્શન વીસ આપેલો છે તો તે જવાબ આપણો વીસ આવ્યો મેહુલના ઘરનો નંબર સી છે સાચું કે ખોટું મેહુલનું ઘર જુઓ તો ક્યાં છે મેહુલના ઘરનો નંબર તમે જોઈ શકો છો અહીં શું છે જુઓ તો બી આપેલ છે તો આપણને સી કીધો છે તો તે આવશે મેહુલના ઘરથી સાચું કે ખોટું મેહુલનું ઓરંગીને ગયા તા ચોવીસ કિલોમીટર વાસણા રસ્તે પહોંચાતા તેનાથી પણ બસ સ્ટોપ આગળ છે તો તે જવાબ આપણો ખોટો આવશે ત્યાર પછી જુઓ ગાંધીપુલથી બગીચો ઉત્તર દિશામાં આવે છે ગાંધીપુલ ક્યાં છે અહીં તમે ગાંધી પુલ અહીં છે ત્યાંથી બગીચો કઈ દિશામાં કહે છે આપણને બગીચો કહે છે ઉત્તર દિશામાં તો તમે જો ગાંધીપુલથી તમને એવું પૂછ્યું હોય કે બગીચાથી પુલ કઈ દિશામાં છે તો ઉત્તર આવે પણ ગાંધીપુલથી બગીચો કયો છે તો તે ઉત્તર દિશામાં આવશે નહીં તે ક્યાં આવશે દક્ષિણ દિશામાં તો તે પણ ખોટું છે ત્યાર પછી આગળ જુઓ તો બગીચાથી દુકાન નંબર ડી માટે ઉત્તર દિશા તરફ જઈ ખાલી જગ્યા દિશામાં જવાનું રહેશે જુઓ તો અહીં બગીચા અહીં દુકાન ડી છે ત્યાંથી જ ક્યાં પહોંચવાનું છે આપણે દુકાન બગીચાથી દુકાન ડી માટે ઉત્તર દિશા તરફ જઈ ખાલી જગ્યા દિશામાં જવાનું રહેશે બગીચાથી દુકાન ડીમાં તમે જાઓ ત્યાંથી ઉત્તર દિશાએ પહોંચવાનું એટલે ઉપર અને પછી શું કહે છે તમારે ઘરે પહોંચવાનું છે તો ઘર કઈ સાઈડ દિશા તરફ જઈ ખાલી જગ્યા દિશામાં જવાનું રહેશે તમને ઘર નહીં બગીચાથી દુકાનની વાત કરી છે તો બગીચો ક્યાં છે આ રહ્યો અને દુકાન ક્યાં છે અહીં છે તો જુઓ બગીચાથી દુકાન કઈ બાજુ બગીચાથી દુકાન અહીં પૂર્વ બાજુ આવશે બગીચાથી મેવનું ઘર નજીક છે જ્યારે વાંસના ચાર રસ્તા દૂર છે તો તમે બગીચો જુઓ બગીચાથી મેવનું ઘર નજીક છે જ્યારે વાંસના ચાર રસ્તા દૂર છે તો તે સાચું આવશે હવે આગળ જુઓ નીચેનો કોષ્ટક પૂર્ણ કરો તમને અહીં સ્કેલ માપ આપેલ છે વાસ્તવિક અંતરમાં અમુક તમને જગ્યા આપેલ છે અને નકશાના અંતરમાં અમુક તમને જગ્યા આપેલ છે જે આપણે શોધવાનું છે તો આપણે શોધીએ પહેલાં તો બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર કીધું છે શું કીધું છે બે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર બે સેમી બરાબર એક કિલોમીટર તો સાહીઠ ભાગ્યા બે કરવા પડે કેટલા કરવા પડે બે તો જુઓ સાહીઠ ભાગ્યા બે કરો એટલે ત્રીસ જવાબ આવે આપડો તો ત્રીસ કિલોમીટર લખી નાખીએ જો તમને ત્રીસ કિલોમીટર આપેલું હોય તો સેન્ટીમીટર શોધવાનું તો શું કરો ત્રીસ ગુણ્યા બે તો સાહીઠ જવાબ આવે પછી જુઓ એક સેમી બરાબર પાંચ કિલોમીટર છે એક સેમી બરાબર કેટલું છે પાંચ કિલોમીટર તો એક સેન્ટીમીટર બરાબર પાંચ કયું છે તો આપણે પાંચ સેમી આપેલ છે તો પચીસ પચીસ આપેલ છે તો પચીસનું નું તો એક જ થાય તો પચીસ ગુણ્યા પાંચ કરવાના રહે આપણે કેટલા કરવાના પાંચ તો તમે ગુણાકાર કરો તો એકસો ને પચીસ જવાબ આવશે કેટલો આવશે એકસો ને પચીસ જવાબ હવે કિલોમીટર બે કિલોમીટર તમને આપેલ છે જુઓ એક દ્યાશ બરાબર બે કિલોમીટર તમને વીસ આપેલ છે કેટલા આપેલ છે વીસ આપેલ છે તો તમે અહીં વીસ જુઓ તો વીસ કિલોમીટર આપેલ છે એક કરો એટલે બે કિલોમીટર બરાબર વીસ કિલોમીટર તો સેન્ટીમીટરમાં કરવાનું છે તો દસ ને ભાગ્યા બે કરીએ તો કેટલો આપણો જવાબ આવશે પાંચ સેન્ટીમીટર જવાબ આવશે અહીં સેમીમાં આપેલ છે દસ ને દસ સેમી આપણે કિલોમીટરમાંથી સેમીમાં જવાનું છે તો કે શું કીધું છે પાંચ ગુણ્યા બે કરો તો વીસ પાંચ ગુણ્યા બે તો દસ તો આપણે એકનો અડધો ભાગ કીધો છે તો ત્યાં જવાબ આપણો પાંચ આવશે એક દુતીયા સેમી બરાબર ત્રણ કિલોમીટર બરાબર ત્રીસ કિલોમીટર ને ખાલી જગ્યા આપેલ છે તો ત્રીસના ત્રણ ભાગ કરતા શું જવાબ આવશે ત્રીસના ત્રણ ભાગ કરો તમે તો કેટલા આવશે દસ વત્તા દસ એક ત્રણ ભાગમાં વેચાઈ ગયા હવે શું કે છે ત્રણ કિલોમીટરનું કે છે તો આપણે સેન્ટીમીટર શોધવાનું છે તો પંદર ને પાછા ત્રણ માં તમે કરો તો પંદર એક પંદર છે તેને આપણે ત્રણમાં કરી તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ તો આપણો જવાબ કેટલો આવશે પાંચ સેન્ટીમીટર હવે જુઓ ત્રણ સેમી બરાબર એક કિલોમીટર બરાબર ત્રણ કિમી તો ખાલી જગ્યા આપેલ છે તો ત્રણ કિમીનું અંતર ત્રણ છે સેન્ટીમીટર છે તો આપણે શું કરશું ત્રણ ને ત્રણ સાથે ગુણીએ ત્યારે નવ સેન્ટીમીટર જવાબ આવશે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર જવાબ કેટલો આવ્યો આપણો નવ થઈ ગયો હવે આ કોષ્ટક પરથી